नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला में ऑनलाइन टीचिंग में आप सर्वे नु हार्दिक स्वागत छे। गुड मॉर्निंग बाळको, जो आज टीचर तमारा माटे अंग्रेजी विषय लईने आव्या छे। अंग्रेजी नी अंदर आपणे ए थी एल मूळाक्षरो शीख्या था, आपणे गई वखते एम मूळाक्षर शीख्या, આજે આપણે એન મૂળાક્ષર શીખવાનો છે। જો આ કેપિટલ, તેમાં સ્મોલ એન છે। એન ફોર નોઝ, એન ફોર નેસ્ટ, એન ફોર નેટ, એન ફોર નેક, એન ફોર નેલ। હવે આપણે આ એન ફોર, તમને સમજણ પડી ને, એન ફોર નોઝ, એન ફોર નેક, એન ફોર નેસ્ટ, એન ફોર નેલ। તો હવે તમે બધા જ બાળકો મારી સાથે એબીસીડી બોલો। આપણે એબીસીડી બોલી દઈએ પછી આપણે એન લખતા શીખીએ। જો એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોલ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હેન, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for top, U for umbrella, V for van, W for watch, X for Christmas tree, Y for yak, અને Z for zebra। તમને બધા બાળકોને આ બીસીડી બોલવાની મજા આવી ને? ચલો હવે આપણે એન મૂળાક્ષર શીખીએ। જો આપણે એન મૂળાક્ષર લખવાનું છે તો જ્યારે આપણે કેપિટલ એન લખવાનું હોય છે ત્યારે ઊભી લીટી કરી, વચ્ચે ત્રાસી લીટી કરી અને બીજી ઊભી લીટી કરવાની હોય છે, એટલે સરસ એવો કેપિટલ એન થાય છે। જ્યારે સ્મોલ એન કરવાનું હોય છે ત્યારે એ ઊભી લીટી રાખી થોડી નીચે આમ વળાંક કરવાનો હોય છે। આપણે એમ લખીએ છીએ સ્મોલ, ત્યારે બે વળાંક કરીએ છીએ। આપણે સ્મોલ એન લખવામાં ફક્ત એક જ આમ ગોળાકાર વળાંક કરવાનો હોય છે। જો તમને બધાને સમજ પડી, જો એક ઊભી લીટી, એક ત્રાસી લીટી અને એક ઊભી લીટી એટલે કેપિટલ એન થાય છે, અને સ્મોલ એન લખવામાં ઊભી લીટી કરી થોડી નીચેથી આમ અડધું ગોળાકાર કરવાનો હોય છે, અહીંયા થોડી લીટી રાખવાની હોય છે ઊભી, જુઓ આ રીતે આમ, એટલે સ્મોલ એન થાય છે। તો બાળકો, તમને કેપિટલ એન અને સ્મોલ એનમાં સમજ પડી ને? જો હજુ ફરી એકવાર જોઈ લો, કેપિટલ એન લખવા માટે ઊભી લીટી, ત્રાસી લીટી અને ઊભી લીટી એટલે કેપિટલ એન થાય છે, સ્મોલ એનમાં ઊભી લીટી કરી અને આ રીતે આમ કરવાનું હોય છે, આ રીતે, એટલે કેપિટલ સ્મોલ એન થાય છે। તો આજે આપણે એબીસીડી બોલ્યા અને
એન મૂળાક્ષર શીખ્યા. હવે આપણે બીજા પીરિયડમાં બીજો એક મૂળાક્ષર શીખીશું.